नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 विषय गुजराती अने एमनु काव्य 15 छे जुओ एमनो अभ्यास करीशु। तो सौ प्रथम जुओ के आ काव्यना लेखक छे श्याम साधु अने एमनो आपणे टूंकमा परिचय मेळवीए। तो श्याम साधुनुं मूळ नाम शुं हतुं? तो कि सामळदास मूळदास सोलंकी। अने एमनो जन्म छे ई 15/6/1941 થયો હતો જૂનાગઢમાં। તેઓ મેટ્રિક સુધી અભ્યાસ તેમણે કરેલો હતો। સાવ અલગારી જેવું જીવન જીવનારા શ્યામ સાધુએ પોતાનું આખું જીવન છે એ કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવી દીધું। તેમણે મુખ્યત્વે ગઝલ સર્જન કર્યું। યાયાવરી તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે, જે છે 1972માં બહાર પડેલો। ત્યારે આ યુવા કવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું। આ ઉપરાંત થોડા બીજા ઇન્દ્રધનુષ અને આત્મકથાના પાનામાં કવિ સર્જક તરીકેની તેમની મુદ્રાઓ છે એ ઉપસી આવેલી। ગઝલ સર્જક તરીકે તેઓ સદાય યાદ રહેશે। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંજુવાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયેલું છે। અને આ કાવ્યની અંદર એ શું કહે છે એ આપણે પહેલાં ટૂંકમાં છે એ જોઈએ। જુઓ, પથ્થરો બોલે તો, એટલે કે છે નવ્ય રીતથી એક સરસ મજાની આ ગઝલ છે, જેના પ્રથમ શેરમાં અશક્યતાની શક્યતા છે ચકાસી જોવાની સૂચના કરે છે કવિ। ખરેખર આપણા માટે એમ કે છે, માણસ છે ને એના માટે કોઈ વસ્તુ છે ને અશક્ય છે જ નહીં, દરેક વસ્તુ છે પ્રયત્ન કરીને તો શક્ય છે। એટલે કહે છે કે અશક્યતાની શક્યતા ચકાસી જોવાનું સૂચન આપે છે। જ્યારે બીજા શેરમાં સહજ રીતે આવી મળવું તો સહેલું છે, પણ ડાળ ફેલાવીને કોઈના માટે છાયારૂપ બનવું મુશ્કેલ છે, એ કરી જોવાની હાકલ કરી છે। અને ત્રીજામાં નગર અથવા તો માનવ મેળો છે એ બાળક સમો અબુદ્ધ છે, એને કોઈ પણ લલચાવી શકે એવો મર્મ છે આપ્યો છે। અને ચોથામાં સમયની ધીમી પણ એક ધારી ગતિને ઉલટાવવાની અસંભવિતતા એને આલખવાનો પ્રયાસ કર્યો છે। જ્યારે છેલ્લા શેરમાં સંસારના જળ યાંત્રિક સંબંધોને કોઈની આંખોમાં ચિત્રાવી જોવાની આવશ્યકતા એટલે કે દુષ્કરતા છે વ્યંજિત થઈ છે। બહુ સરસ મજાના આ શેર છે, એની અંદર આપણને એને સમજ આપી છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, કે સૌથી પહેલો શેર છે એની અંદર એને આપ્યું છે કે પથ્થરો બોલે તો બોલાવી જુઓ અને શક્યતાના દ્વાર છે એ ખખડાવી જુઓ। તમે પ્રયત્ન તો કરો, આપણને ખબર, આપણને તમે હું બધાય સમજી પહેલી પંક્તિ કે ખરેખર જુઓ તો ખરા આ કવિએ કેવું લખ્યું છે કે પથ્થર કોઈ દી બોલે, તો એને માણસના સંદર્ભમાં કીધું છે કે ઘણા માણસ એવા હોય કે એ આમ ઓલે કહીએ ને મૂંડ જેવા કાંઈ બોલે જ નહીં એમ, તો કહે છે કે એની અંદર પણ ઈશ્વરે ખૂબ સારી એવી શક્તિ આપી હોય છે। એટલે એમ કહે છે કે તમે પ્રયત્ન કરી જુઓ, એમ પથ્થરો બોલે તો બોલાવી જુઓ, કોશિશ કરો દરેક વસ્તુમાં, શક્યતાના દ્વાર છે ખખડાવી જુઓ, કોઈ વસ્તુ જીવનની અંદર અશક્ય નથી એમ, અને દરેક વસ્તુ શક્ય છે, માત્ર જરૂર શું છે એનો દરવાજો ખખડાવવાની। એટલે કહે છે કે પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વારને ખખડાવી જુઓ એમ। બીજા શહેરમાં શું કહે છે કવિ, સહુ પવનની જેમ તો આવી મળે, વૃક્ષની માફક ડાળ ફેલાવીને તો જુઓ। જો આ શેરની અંદર આપણને બહુ સરસ મજાની કવિએ સમજ આપી છે કે આપણી ઘરે મહેમાન આવે ને તો ઘડી બે ઘડી આવે, કેમ છો, શું છે, આ છે, તે છે, અને આપણા ખબર અંતર પૂછીને ચાલ્યા જાય એમ। એટલે એ પવનની જેમ આવીને મળી ગયા કહેવાય એમ। પણ બીજી પંક્તિમાં એને શું કીધું છે, વૃક્ષની માફક ડાળ ફેલાવીને તો જુઓ। વૃક્ષ છે ને એ બધાને આવતા જતા મુસાફરોને બધાને છાયા આપે છે એમ, અને એની સામે છાયા આપે છે, પછી કોઈ અપેક્ષા નથી કે એ કાંઈ વસ્તુ છે એ માગતો નથી કે હું તમને આજ આટલી સરસ મજાની શીતળ છાયા આપું છું ને, તો એના બદલામાં તમે છે ને મને આ વસ્તુ આપો, તમે મને રોજ પાણી પાઓ, તમે મને આટલા રૂપિયા આપો, આવું ખાતર નાખો, કે કોઈ પણ પ્રકારની અપેક્ષા છે વૃક્ષ નથી રાખતું। તો એમ કહે છે કે તમે એવા માણસ બનો કે જ્યારે જ્યારે માણસને જરૂર પડે ને ત્યારે એને મદદરૂપ થાવ, ઉપયોગી થાવ, પણ કેવી રીતના થાવ કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ કે કોઈ પણ પ્રકારની લાલચ કે કોઈ પણ પ્રકારની
અપેક્ષા વગર. જો દરેક માણસ છે પોતાના કોઈને કોઈ મતલબ કોઈને કોઈને સ્વાર્થ માટે થઈ અને બીજી વ્યક્તિની સાથે સંબંધ છે રાખતો હોય છે, કોઈ નિસ્વાર્થ સંબંધ આ સમયમાં નથી રાખતું હતું, એટલે જ આવા સરસ મજાના કાવ્યો છે એ પાઠ્યપુસ્તકની અંદર સમજ માટે સમાવવામાં આવ્યા છે. એટલે કે છે, સૌ પવનની જેમ તો આવીને મળે, ઘડી બે ઘડી સૌ મળે એમ, પણ વૃક્ષની માફક છે એ તમારા હાથ ફેલાવીને જુઓ કે કંઈ વાંધો નહીં, આવો અહીં, બધાય માટે અહીં જગ્યા છે, એવું કરી જુઓ એમ. ખરેખર કરવું અઘરું છે, કેવું અને બોલવું ખૂબ સહેલું છે, પણ તમારા જીવનમાં એને ઉતારી એનો અમલ કરવો એટલો જ અઘરો છે. પછીનું સરસ મજાનો શેર આપ્યો છે નીચે કે સાવ બાળકના સમૂહ છે આ નગર. નગર એટલે આ શહેર, આ દેશ છે ને, એ કેવો છે એને સરસ મજાના બાળકની ઉપમા આપી છે કે બાળક નાનું હોય ને, એને તમારે તમારા તરફ આકર્ષિત કરવું હોય ને તો તમે એક દિવસ બે દિવસ એની પાસે જાઓ અને એને વસ્તુ ભાવતી પ્રિય વસ્તુ શું છે તો ચોકલેટ છે, પછી કોઈ ખાવાનો નાસ્તો છે, બિસ્કિટ છે, એવું તમે એને બતાવો ને તો ધીમે 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 એ બાળક છે તમારા તરફ આકર્ષાય ને તમારી નજીક આવી જશે. અને પછી એ ઘણી વખત એવું થાય કે તમારી સાથે તમે કહો ને તો એ ચાલતા આવશે પણ ખરા, ચાલી નીકળે તમારી સાથે. એટલે કવિ અહીં કહે છે કે સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. એટલે એમ કહે છે કે એક વખત તમે એને લલચાવી જુઓ, બાળક જેવું આ નગર છે. બાળક હોય ને એને ગમે એ લલચાવે અને લાલચ આપે અને બાળક એમ એની લાલચમાં આવી પણ જાય તો આપણું જીવન, આપણું શહેર, આપણું સિટી પણ એવું છે ને. આપણે છે ને અત્યારે બધા લોકો પૈસાની સૌથી વધારે ભૌતિક સુવિધાઓની એની પાછળ ગાંડા હોય ને, એટલે કોઈની વાતમાં આવી જઈને એની પાછળ શું થાય છે, લલચાઈ જાય છે ને છેલ્લે આપણને શું થાય, નુકસાન થાય છે. એટલા માટે અહીંયા આપણને સજાગ કર્યા છે. ત્રીજા શહેરમાં શું કીધું છે, કાચબો કહેતા સમય જો સાંભળે, કાચબો કહેતા સમય જો સાંભળે, રેતની શીશીને ઉલટાવી જુઓ. વિદ્યાર્થી મિત્રો, તમે નાના હતા ને ત્યારે આપણને ટીચરે અથવા મમ્મીએ કોઈએ પણ આપણને એક સસલા અને કાચબાની વાર્તા કીધી હોય કે સસલા અને કાચબા એ બંને હા સાંભળી હોય, છતાંય આપણે ટૂંકમાં એનો ઉલ્લેખ આપણે અહીંયા કરીએ કે એક સસલા અને કાચબાએ છે બંને જંગલના એક ઝાડ પાસેથી નદી કિનારા સુધી પહોંચવાની છે એ હરીફાઈ લગાવી હતી. કાચબો છે એ ગતિમાં સાવ એક ધારો ધીમો, જ્યારે સસલો એટલો જ વેગથી ઉછળકૂદ કરતો કૂદતો કૂદતો ફટાફટ પહોંચી જાય. બંને શરત લગાવી હતી કે કોણ પહેલું પહોંચે, એટલે કાચબો સાથે તૈયાર થઈ ગયો. સસલાને ખબર જ હતી કે પહેલો હું જ પહોંચવાનો છું, એટલે બંને શરત સ્ટાર્ટ કરે ને કાચબો તો ધીમે ધીમે ચાલતો હતો ને સસલો છે કૂદતો કૂદતો જતો હતો. પછી એને પાછું વળીને જોયું તો કાચબો હજી ઘણે દૂર હતો, એટલે એને એમ થયું કે લાવને થોડી વાર આરામ કરી લઉં. એટલે થોડી વાર આરામ કરવા એક ઝાડ વચ્ચે આવતો હશે એની નીચે બેઠો અને આંખ મીચીને એને એક નાનકડું ઝોલું આવી ગયું. એ નાનકડી ઊંઘ એક ઝોલું આવી ગયું ને એ સમયગાળામાં કાચબો એની એક ધારી ગતિમાં જે નદી કિનારાનું જે સ્થાન અથવા તો બીજું એક સ્વય જેટ કોઈ ઝાડની જગ્યા નક્કી કરી હોય એ જગ્યાની પાસે પહોંચી ગયો. સસલાએ જ્યારે જોયું આંખ ખોલીને તો કે ઓહો, સસલો કાચબો ક્યાં પહોંચી ગયો તો નક્કી કરેલા સ્થાન ઉપર પહોંચી ગયો હતો. સસલા પાસે પોતાની ગતિ હતી, આવડત હતી, છતાં પણ એ હારી ગયો શરત અને કાચબો છે એની એક ધારી ગતિના કારણે છે એ જીતી ગયો. એટલે કહે છે કે કાચબો કહેતા સમય સાંભળે, કાચબો એની એક ધારી ગતિથી સતત છે એ ચાલ્યો જાય છે. અને રેત શીશીમાં પણ એ જ રીતનું કે તમે નક્કી કરેલું ધારેલું એમાં હોય જે પ્રમાણેની રેતી છે એ શીશીની અંદરથી પડે તો એ એક ધારે જ પડશે, પછી એમાં વધતા ઓછી નહીં થાય. એટલે એમ કહે છે કે રેત શીશીને ઉલટાવીને જુઓ, તમે ઉલટાવો તો એને એક ધારો જ સમય ચાલશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે અહીં આપણને સજાગ કરે છે કે સમય છે એનો એક ધારી ગતિથી ચાલીએ જ જાય છે, માત્ર આપણે શું કરવાનું છે, આપણે જાગૃત થવાનું છે કે સમય આપણા હાથની અંદર, હાથમાં તમે તમારી મુઠ્ઠીમાં રેતી ભરીને રાખજો, એ ધીમે 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 કરી અને છે એ રેતી છે એકદમ સરકી જશે. તો કે જેમ હાથમાંથી રેતી સરકી જાય છે, રેતી સ્થિતિમાંથી રેતી છે એ ધીમે ધીમે સરકીને નીચી પડે છે, એમ તમારા જીવનમાં છે સમય એક ધારી ગતિથી ચાલ્યો જાય છે, માટે આપણે છે એ
જાગી જવાની જરૂર છે. પછીના શેરની અંદર શું કહે છે કવિ છેલ્લા શેરમાં, કે આઈનામાં તો સૌ અહીં ઝીલાય છે. આઈનો એટલે અરીસો, અરીસાની સામે આપણે ઊભા રહીએ ને એટલે આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે. આપણે જેવા છીએ ને એવા જ આબેહૂબ દેખાય છે, એમાં કોઈ ફેરફાર નથી હોતો. પણ એમ કે છે આપણે બાહ્ય મેકઅપ કરી અને બાહ્ય છબી આપણે ઉપસાવીને તો અરીસામાં આપણે એવા બાહ્ય છબીવાળા દેખાય. પણ એમ કે છે કે કોઈની આંખોમાં ચિત્રાવી જુઓ, કોઈની આંખોમાં ચિત્રાવવું એટલે કોઈના હૃદયની અંદર આપણું સ્થાન છે એ ઊભું કરવું. વિદ્યાર્થી મિત્રો, આઈનામાં એટલે અરીસામાં આપણી છબી ઊભી કરવી જેટલી જ સરળ છે ને એટલી જ બીજી વ્યક્તિની, અન્ય વ્યક્તિની કે કોઈ સામેવાળી વ્યક્તિના હૃદયની અંદર સ્થાન પામવું. આંખોમાં તમારી છબી ઊભી કરવી ને એટલે એના હૃદયમાં સ્થાન છે એ પામવું, તો એ એટલું જ અઘરું છે. એટલે અહીંયા લેખક આ શેરની અંદર કવિ કહે છે કે આઈનામાં તો સૌ કોઈ ઝીલાય છે, કોઈની આંખોમાં ચિત્રાવી જુઓ. એટલે કે છે તમે કોઈના હૃદયમાં સ્થાન પામી જુઓ, અને કોઈના હૃદયમાં સ્થાન તમે એક વખત પામો ને એટલે એની આંખો છે ચારે તરફ છે તમને શોધતી હોય છે કે પેલો મારો મિત્ર છે ને, પેલો મારો હજી આવ્યો ને, ક્યારે આવશે, હાલો, એને કાંઈ થયું તો નહીં હોય ને. સતત એને તમારી ખેવના, તમારી ઝંખના થતી હોય. ક્યારે થાય, તો કે તમે એના હૃદયમાં સ્થાન પામ્યું હોય તો. બાકી તો અરીસા સામેથી તમે ખસી જશો એટલે એ પ્રતિબિંબ એવું તમારું ભૂસાઈ જશે. એટલે કે છે આઈનામાં તો સૌ કોઈ ઝીલાય, અરીસામાં બધા પોતપોતાનું પ્રતિબિંબ છે આપે, પણ બધાના હૃદયમાં છે એ આપણે આપણું સ્થાન છે એ બનાવી શકતા હોતા નથી. એટલે કે છે કે કોઈના આંખોમાં એક વખત ચિત્રાવી જુઓ, કોઈના હૃદયમાં એક વખત સ્થાન છે એ પામી જુઓ. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત એક વખત બધા શેરની ટૂંકમાં પરિચય કરી લઈએ, સમજી લઈએ. પથ્થરો બોલે તો બોલાવી જુઓ અને શક્યતાના દ્વારને ખખડાવી જુઓ. પથ્થર છે ને એ કહે છે કે એ બોલી શકે એમ પ્રયત્ન કરો, તો કે પથ્થર જેવો માણસ છે ને એની કોશિશ કરવાથી એને પણ વાંચાવે, એ પણ બોલી શકે છે. એટલે કે છે પથ્થરો બોલે તો બોલાવી જુઓ. કોઈ વસ્તુ જીવનમાં અશક્ય નથી, એટલે કહે છે કે આવી શક્યતાના દ્વારને ખખડાવી જુઓ. પછીનો શેર છે સૌ પવન પવનની જેમ તો આવી મળે, વૃક્ષની માફક ડાળ ફેલાવી તો જુઓ. એટલે કે છે ઘડી બે ઘડી આવીને ખબર પૂછીને તો સૌ કોઈ ચાલ્યા જાય, પણ વૃક્ષ જેમ છાંયા આપે બીજાના દુઃખમાં સૌભાગી થવા માટે, કે આ બિચારા વટે માર્ગોને તડકો લાગે છે તો લાવ, એને ના નથી પાડતો કે તું મારી છાયામાં બેસતો નહીં. એટલે કે છે કે તો એવી રીતના તમે તમારું મન, તમારું હૃદય વિશાળ બની અને આ વૃક્ષની માફક છે એ ડાળને ફેલાવી જુઓ. પછીના શેરમાં કીધું છે કે સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. નાના બાળકને છે ને તમે એની ભાવતી વસ્તુઓ બતાવો ને એટલે લલચાઈને તમારી પાછળ પાછળ જે ચાલવા લાગે છે. એટલે એ કહે છે કવિ આ શહેરમાં કે આ નગર છે, આ જીવન છે, આ શહેર છે, આ સિટી છે, એ કેવું છે, એક બાળક જેવું છે. અને પોતાની સુવિધાઓ માટે થઈને, પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે થઈને કોઈ પણ છે એને લાલચ આપે તો એ એમાં લલચાઈ જાય છે. એટલે છે કોઈ પણ એને તમે લલચાવી શકો છો, લલચાઈ જુઓ એમ. કાચબો કહેતા સમય જો સાંભળે, રેત શીશીને ઉલટાવી જુઓ. કાચબો એની ધીમી ગતિ માટે જાણીતો છે, અને મેં તમને હમણાં વાત કરી કાચબાની સસલાની, એમ તો કે કાચબો એની એક ધારી ગતિના કારણે જેમ એ વિજેતા બહેનો એમ તમે કહે છે, એટલે એ સમય સાંભળે, સમય એક ધારો ચાલે છે, ઝડપથી કે ઓછો એમ નથી ચાલતો, પણ એક જ ધારો સમય છે એ ચાલે છે. એટલે કે અને રેત શીશી છે પણ એ રીતના ચાલે છે. એટલે કે છે કે સમય છે તમારા હાથમાં રેતીની માફક સરકી જાય છે જેવી રીતના એમ. એટલે કે છે કે રેત શીશીને તમે ઉલટાવી જુઓ પણ એનો સમય છે એમાં કોઈ ચેન્જીસ નહીં થાય, એની જે એક ધારી ચાલે છે એની ગતિમાં કોઈ ફેરફાર નહીં થાય. એક જ ધારી ગતિથી સુખ આવે, દુઃખ આવે, ગમે એ થાય, પણ એના જીવનનો વ્યવહાર છે એ એક જ સરખો રહે છે, એનો સમય પણ છે એ એક જ સરખો રહે છે એમ. આઈનામાં સૌ અહીં ઝીલાય છે, કોઈની આંખોમાં ચિત્રાવી જવું. આઈનો એટલે અરીસો, અરીસાની સામે તમે ને હું બધા ઊભા રહીએ ને એટલે આપણું પ્રતિબિંબ છે દેખાય છે એમ. એટલે કે છે કે અરીસામાં તો સૌ કોઈ ઝીલાય છે, પણ કોઈના હૃદયમાં સ્થાન છે તમે પામી જુઓ, કોઈની આંખોમાં એટલે કે છે ચિત્રાવી જુઓ. વિદ્યાર્થી મિત્રો, આ ગઝલ છે અહીંયા પૂરી થાય છે. થેન્ક યુ.